જય મુરલીધર મિત્રો, પરફેક્ટ ફાર્મિંગ ચેનલમાં હું દિનેશ આહીર આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો, જો આજે આપણે આ એટલું પણ ગુંદરીવાળું હતું, ખાલી થઈ ગયું હે, અને આમાં મિની ટ્રેક્ટરથી રોટાવેટર અત્યારે ચાલુ કર્યું હે, અને મિની ટ્રેક્ટરનું રોટાવેટર પાં તો નામી કરી દીએ, વડા ટ્રેક્ટર જેવું જ કરી દઈએ પાં, પણ આ હે ને ગાળો થોડોક ઓછો લઈએ અને ઓળો વડું ટ્રેક્ટર ગાળો વધુ લઈએ, એટલો જ ફેર. બાકી જો આપણે જોઈએ અહીંયા પાં, આપણે જે અહીંયા આપણે જોઈ લઈ, ટૂંકમાં 3-4 ઇંચ જેવો પાં થઈ જાય છે આ ટ્રેક્ટરમાં, એટલે પાં તો નામી કરી દીએ, પણ થોડીક આખતા વાર લાગે અને કલાઈ કે વીઘા જેવું કાઢે આ, અને એવરેજમાં હિસાબ કરીને તો 1000 રૂપિયાનું ડીઝલ આવે કલાઈ કે, 1000 રૂપિયાનું કાં 100 રૂપિયા જેવું ડીઝલ આવે. 1000 રૂપિયાનું ડીઝલ આપણે નાખી તો 9 થી 10 વીઘા જેવું આપણે કાઢી શકીએ વીઘા. અને જો કાયદેસર બ્લેડું બધી મહિન્દ્રાનું રોટાવેટર છે, અને 5 સાફ્ટીન છે, અને 1-1 સાફ્ટીનમાં 4-4 બ્લેડ છે, અને બ્લેડું મોટા ટ્રેક્ટરના રોટાવેટરમાં હોય એવી જ છે, જે આ લંબાઈ પહોળાઈ એવી જ છે. એટલે રોટાવેટર મહિન્દ્રા કંપનીનું જ આવે છે, મહિન્દ્રા ટ્રેક્ટર, એટલે રોટાવેટર બહુ સારામાં સારું આવે છે. અને બીજા ઘણા રોટાવેટર આવે છે શક્તિમાનનું, એમાં આ બ્લેડું, આમાં અહીંયા 5 બ્લેડું હોય એક થાળીમાં, 5 થી 6, અને આ બ્લેડ આછી આવે, પછી રોટાવેટરની બાંધણી ઉપર આધાર રાખે. અમુકમાં 4 બ્લેડું આવે અને લાંબી બ્લેડું આવે. તો આ રીતનું કંઈક રોટાવેટર છે, અને આમાં એક ફેરફાર કરવો પડે, જે રોટાવેટરમાં સાફ્ટીન આવે ને એ લાંબી આવે, તો એ સાફ્ટીને આપણે કટિંગ કરવી પડે, જે મેં કરેલી જ છે કટિંગ. કટિંગ કરો ને ત્યારે આમાં હાલશે, નકર આ લંબાઈમાં લાંબી થાય એટલે હરખી ચડે નહીં. બાકી બધું સેમે સેમ જ આવે છે, મોટાના રોટાવેટર જેવું જ, અને હાલે સોલિડ જ. અને જો આપણે પાં થોડોક વધુ કરવો હોય તો બીજા લોમાં આપણે હાકી શકી, અને ત્રીજા લોમમાં હાકો તો થોડોક ઝડપથી હાલે, અને બીજા નંબરમાં જો આનાથી આપણે વધુ ફવરાવવું હોય તો આ પટ્ટી તમારે કાઢી લેવાની, એટલે 1 ઇંચનો ફેર વધુ પડી જાય, આપણે વધુ ફાવે. તો આપણે અત્યારે છે ને આમાં ગુંદરીનો અને મકાઈનો વાવેતર કરવાનું છે, એટલે પાં માપે રાખવું છે, બહુ અતિશય ઊંડું આપણે ફવરાવવું નથી, માપનું ઝાંકવું છે. અને આ રોટાવેટર આપણે છે ને એવરેજ સારી આપે, અને 1000 થી 1200 રૂપિયાના ડીઝલમાં 9 વીઘાથી માંડીને 11-12 વીઘા સુધી હાકી શકી. બાકી તો પછી જે રીતનું પડવું એકદમ કડક હોય તો 1-1.5 લિટર ડીઝલ વધુ આવી જાય, અને પોચું હોય તો થોડુંક ઓછું ડીઝલ આવે, એ રીતનું કમ્પ્લીટ રોટાવેટર હાલે છે, અને ખૂબ જ સારી રીતે હાલે છે. અને હું તો આમાં જો ટ્રેક્ટરમાં 3 વર્ષથી હાકું જ છું, કોઈ જાતનો કંઈ પ્રોબ્લેમ આવ્યો નથી, અને વડા ટ્રેક્ટરને રોટાવેટર જેવું આપણે આમાં કામ લઈ શકીએ. કંઈ કે આપણે ઘરનું હોય તો કંઈ કે આપણે મિનિમાઇઝ રોટાવેટર હાકી શકીએ. અને આ રોટાવેટરની અમારે, અમે જે લીધું હતું ને ત્યાં 60000નું આવ્યું હતું, અને એમાં 12000 રૂપિયા સબસિડી આવતી ત્યારે, અત્યારે 70-75 હજાર જેવી આની પ્રાઇસ છે, અને સબસિડી કેટલી આવતી હોય એની કોઈ હજી ખ્યાલ નથી, એટલે આટલી આ જાતની કિંમત ટૂંકમાં 60000માં 9 છૂટે તમારે સબસિડી જો પાસ થાય ને, તો એ રીતની આની પ્રાઇસ છે. અને પહોળાઈમાં 3.5 ફૂટનું આવે છે, એટલે તમારે 3.25 ફૂટ જેવો ગાળો લઈએ, 1.5 ફૂટ 6 ઇંચ જેવું દોઢે ચડે, એટલે એ રીતનો ગાળો લઈએ. અને હાલે સોલિડ મહિન્દ્રાને કોઈ દાબ કે કંઈ પડતો નથી, અને મહિન્દ્રામાં પીટીઓ તો એક જ આવે છે, એ તો બધાને ખ્યાલ હશે, મિનિમાં 512 આટાનો આ એક જ પીટીઓમાં હાલે. અને જો તમારે ફૂલ પાં કરવું હોય તો બીજા લોમાં હાકવું પડે, અને નકર ત્રીજા લોમાં કાયદેસર રીતે કમ્પ્લીટ હાલે, ત્રીજા લોમાં હાલે ને, એટલે માપે મેળે પાં થાય, અને બીજા લોમાં થોડુંક હાકો તો
રોટાવેટરની ચક્કરની સ્પીડ વધી જાય અને પાં થોડોક વધુ થાય. અને પહેલાં લોમાં હાંકો તો ટ્રેક્ટર ધીરો હાલે અને એનાથી એ સ્પીડ વધી જાય, થોડોક એનાથી એ વધુ પાં થાય. પછી વધુ પૂરતું બીજા લો અને ત્રીજા લોમાં જ હાંકવું જોઈએ, જેથી કરીને આપણો સમય ખરાબ ન થાય. પહેલાં લોમાં હાંકો તો તમારે વાર બહુ લાગી અને સમય ઘણો વેસ્ટ હોય જાય છે. એટલે વધુ પૂરતું પહેલો લો નહીં, બીજો અને ત્રીજા લોમાં જ રોટાવેટર હાલી. અને પહેલાં ગેરમાં હાવ પહેલાં હાઈમાં હાંકો ને તો ફૂલે ફૂલ સ્પીડથી વયું જાય, તો કંઈ તમારે ઓલું આ ચક્કર બહુ ફરે નહીં બ્લેડું, એટલે બહુ ઢેફા ભાંગે નહીં. એટલે એમ થાય કોક ઢેફા હે અને આપણે કંઈક હાંકી લેવું તો પહેલાં હાઈમાં એ હાલી જાય, એમાં કંઈ વાંધો આવે નહીં. તો હવે હાલો આને આપણે હાંકીને ટ્રાય કરી જઈએ કેવું હાલે, એટલે બધા ગેર આપણે જોઈ લઈએ.